Students, we are going to solve another exercise. Read the sentences and questions. આ એક્સરસાઇઝની અંદર તમે પહેલા પ્રશ્ન વાંચશો, ઉદાહરણ તરીકે એના આપેલા જવાબ જોશો, પછી આપણે આગળના વાક્યોને સોલ્વ કરશું. હવે અહીં તમે જો વાક્યમાં શું લખેલું છે, ડીડ યુ પ્લે ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ. વિદ્યાર્થીની બહેનો, ભૂતકાળમાં વાક્ય છે એના માટે એક શબ્દ અહીં આપેલું છે, યસ્ટરડે. યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંડે, લાસ્ટ મંથ, આવા શબ્દો છે એ ભૂતકાળ સૂચવે છે. તો અહીં પ્રશ્ન બનાવવા માટે શું વાપર્યું છે, ડીડ અને પ્લે. પરંતુ તમે અહીં જવાબ જોશો તો શું લખેલું છે, પ્લે. તો ડીડ પ્લેનું શું થઈ ગયું, પ્લે. કેમાં, જવાબમાં. મેં એનો આગળ પણ તમને સમજણ આપી છે. તો એ તમે ગઈકાલે સવારના બોલ રમ્યા, જો હા એટલે આપણે શું લખ્યું, વી પ્લે ફૂટબોલ યસ્ટરડે ઇન ધ પોલ. સો વોટ વી હેવ રિટન, પ્લે. શું લખ્યું આપણે, પ્લે લખ્યું. ઓકે, હવે અહીં તમે એવો જ બીજો વાક્ય જો, ડીડ જે કમ, જો ડીડ છે એટલે શું આપણે ક્રિયાપદનું મૂળ. ડીડ જે કમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મંડે. હવે જો ડીડ કમ છે, હવે જવાબ આપીશું તો કમનું શું થઈ જશે, કે જે કેમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મંડે. પછીનું વાક્ય છે, ડીડ યુ વોચ ધ મૂવી લાસ્ટ વીક. તો શું આવ્યું, ડીડ અને વોચ પ્રશ્નમાં. હવે હામાં છે તો શું લીધું, આઈ વોચ ધ મૂવી લાસ્ટ વીક. તો પહેલામાં શું લખશો, એરો કરશો, એમાં શું કરશો, ડીડ વોચ, અને અહીં તમે શું કરશો, વોચ. બરોબર. આ પ્રમાણે નેક્સ્ટ સેન્ટેન્સ તમારો આવશે. બરોબર, એક્સરસાઇઝ આવે છે તમારી, જો. Now fill in the blanks to complete the sentences and questions. Exercise છે આગળ. હવે એમાં તમે જે હમણાં તમને કાળની વિશે વાત કરી એ રીતે તમે વાપરશો. જો બ્લેન્ક ધ યલો બર્ડ, પાછી બ્લેન્ક છે અ સોંગ. તો જો તમે ડીડ વાપરો છો પ્રશ્ન છે, તો અહીં તમે શું લેશો, ક્રિયાપદનું મૂળ. તો ડીડ ધ યલો બર્ડ સિંગ અ સોંગ યસ્ટરડે મોર્નિંગ. તો જવાબ આવશે, ધ યલો બર્ડ શું લેશું, સિંગ. ધ યલો બર્ડ સિંગ અ સોંગ યસ્ટરડે મોર્નિંગ. તો અહીં સિંગનું ભૂતકાળ શું થઈ ગયું, સિંગ. ઓકે, હવે પાછું અહીંયા છું, યુ માય બ્રધર ડ્યુરિંગ વિશિસ, કે તમે મારા ભાઈને વિશિસમાં જોયું. હજુ ડીડ વાપરશું એટલે શું લેશું, સી. ડીડ યુ સી, અહીં શું વાપરશું, સી. ડીડ યુ સી માય બ્રધર ડ્યુરિંગ વિશિસ. હવે આપણે જવાબ આપીએ છીએ તો સીનું ભૂતકાળ શું લેશું, સો. આઈ સો યોર બ્રધર ડ્યુરિંગ વિશિસ. ઓકે, હવે તમે જો અહીં શું વાપરેલું છે, જો હિયર વાપરેલું છે એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. એટલે અહીં પ્રશ્ન માટે તમે શું લેશો, ડીડ. હવે પાછો ડીડ કઈ રીતે લીધું, અહીં તો આપણે તમને ખબર પડી કે ભૂતકાળમાં છે એટલે આપણે ડીડ વાપર્યું. પણ શબ્દ તમને આ લાસ્ટ નાઇટ જો, આ વર્ડ છે ને લાસ્ટ નાઇટ, એ તમને સૂચવે છે કે આ ભૂતકાળ છે. તો અહીં પ્રશ્નમાં શું વાપરશું, ડીડ, સહાય ક્રિયાપદ. હવે જવાબ આપીએ છીએ, લાસ્ટ નાઇટ છે તો હિયરનો ભૂતકાળ આપણે શું લેશું, આઈ હર્ડ ધ ટેરિફાઈંગ નોઇઝ લાસ્ટ નાઇટ. બરોબર. તો વિદ્યાર્થીની બહેનો, આ પ્રમાણે તમે આ એક્સરસાઇઝ નોટબુક સોરી અહીંયા ચોપડીમાં પૂરી કરી લેશો. પાંચ વાક્યો આપેલા છે, ત્રણ વાક્યો આપણે સોલ્વ કર્યા. હવે બાકીના જે બે વાક્યો છે તમે જાતે સોલ્વ કરશો. ત્યારબાદ એમાં જ સી એક્સરસાઇઝ આપેલી છે, જુઓ. વર્ક ઇન પેર્સ, આસ્ક યોર પાર્ટનર ધીસ ક્વેશ્ચન્સ એન્ડ ગેધર ધ ઇન્ફોર્મેશન અબાઉટ યોર ફ્રેન્ડ. બરાબર, પ્રશ્ન પૂછો તમારી મિત્રને અને એના વિશેની માહિતી એકત્રિત કરો, ત્યારબાદ તમે વર્ગમાં રજૂ કરો. હવે અત્યારે આપણે વર્ગમાં નહીં કરી શકીએ, પરંતુ તમે ઘરે બેસીને પણ આ એક્સરસાઇઝ કરી શકો છો. ઓકે, જોઈએ. જો તમારા તમારી બહેનપણીનું નામ લખો. ઇન વિચ યર વર યુ બોર્ન, એને પ્રશ્ન પૂછ્યું, તમે કયા વર્ષમાં જન્મ્યા. હવે જો શી વોઝ, જો વર યુ છે, હવે તમે
એના વિશે બોલો છો એટલે એ તમારા માટે ત્રીજો પુરુષ થર્ડ પર્સન થઈ ગયું. એટલે તમે શું લખ્યું? શી વોઝ બોર્ન ઇન. તો તમે લખશો વોસ. માનો કે તમારી એન્ટ્રી 15 વર્ષની છે તો તમે લખી શકો શી વોઝ બોર્ન ઇન 2005. બરાબર. અહીં 18 વર્ષની છે તો તમે શું લખ્યું? 2002. એટ વોટ એજ ડીડ યુ સ્ટાર્ટ ગોઈંગ ટુ સ્કૂલ. તમે એને પ્રશ્ન પૂછ્યો તમે ક્યાં ઉંમરે શાળાએ જવાનું શરૂ કર્યું. માનો કે એણે 5 વર્ષની વયે શરૂ કર્યું હોય, 3 વર્ષની વયે શરૂ કર્યું હોય, તો અહીં શું લખ્યું? શી સ્ટાર્ટેડ. જો જીતી પ્રશ્ન છે એટલે સ્ટાર્ટ. હવે શું લખ્યું? સ્ટાર્ટેડ. શી સ્ટાર્ટેડ ગોઈંગ ટુ સ્કૂલ એટ ધ એજ ઓફ 3. જો 5 વર્ષની વયે શરૂ કર્યું તો અહીંયા તમે શું લખશો? એજ ઓફ 5. વોટ વોઝ યોર ફર્સ્ટ સ્કૂલ્સ નેમ. તમારી પહેલી શાળાનું નામ શું? તો જવાબ છે ધ નેમ ઓફ હિઝ ઓર હર સ્કૂલ વોઝ. તો તમે એ નામ લખો, શાળાનું નામ લખો, એચ એવી વોટ એવર જે હોય એ તમે અહીં લખી શકો છો. બરોબર. તો આ પ્રમાણે વિદ્યાર્થીની બહેનો બાકીની એક્સરસાઇઝ છે એ તમે ચોપડીમાં જ તમે પૂરી કરી શકો છો, એને નોટબુકમાં લખવાની જરૂર નથી. નાઉ લેટ્સ સોલ્વ અનધર એક્સરસાઇઝ લેંગ્વેજ 5E. વર્ક ઇન પેર્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ગિવન બિલો. યુઝ ધ નેગેટિવ ફોર્મ ઓફ ધ અન્ડરલાઇન વર્ડ. હવે તમારે શું કરવાનું છે? અન્ડરલાઇન વર્ડ જે છે એના તમારે શું વાપરવાનું છે? નેગેટિવ વર્ડ તમારે વાપરવાના છે. પહેલો વાક્ય છે જો તમને ઉદાહરણ આપેલું છે, આઈ લાઈક ધ ફૂડ બટ આઈ ડિડન્ટ લાઈક ધ સર્વિસ ઓફ ધીસ હોટેલ. બરોબર. તો આઈ લાઈક ધ ફૂડ બટ આઈ ડિડન્ટ લાઈક ધ સર્વિસ ઓફ ધીસ હોટેલ. લાઈક નો બરોબર આપણે નકારવા લીધું, ડિડન્ટ લાઈક. તમે ડિસલાઈક શબ્દ પણ વાપરી શકો છો. ઓકે. આઈ એન્જોયડ ધ મૂવી કે મને મૂવી પસંદ પડી. આ એન્જોયનો ભૂતકાળ શું કર્યું? એન્જોય. બટ આઈ ડીડ નોટ, હવે નકાર લઈએ છીએ, આઈ ડીડ નોટ એન્જોય ધ સોંગ્સ, પણ મને ગીતો ગમ્યા નહીં. ઓકે. થર્ડ જો, શી ફાઉન્ડ હર ફોન બટ શી ડીડ નોટ. ડીડ નોટ પછી શું લેશું? મૂળરૂપ ફાઇન્ડ. She did not find her keys. My father brought a cake. Cake to laya. But he did not bring. Shule shun hove brought no muru. Bring cold drinks. Okay. Par aa char vakye ma tame jo. Ek hakar vakye chhe. Ek nakar vakye chhe. Affirmative and negative. એફર્મેટિવ હકાર છે એમાં જો ક્રિયાપદનું બીજું રૂપ આપેલું છે એટલે કે ભૂતકાળનું રૂપ આપેલું છે, પરંતુ અહીં નકાર વાક્ય માટે સહાયક ક્રિયાપદ શું ઉમેર્યું? ડી. અને સાથે શું લીધું? નોટ. માત્ર નોટ નહીં, ડીડ નોટ. જેમ વર્તમાન કાળમાં આપણે ડુ નોટ ને ડઝ નોટ વાપરીએ છીએ એમ ભૂતકાળમાં શું આપણે? શું? ડીડ નોટ. હવે ડીડ નોટ વાપર્યું એટલે ક્રિયાપદનું કયું રૂપ લીધું? મૂળ. ડીડ નોટ લાઈક, ડીડ નોટ એન્જોય, ડીડ નોટ ફાઇન્ડ, did not bring. તો જો લાઈક નું ભૂતકાળ લાઈક ની છે, એન્જોય નું એન્જોય, ફાઇન નું ફાઉન્ડ, બ્રિંગ નું બ્રોટ. બરોબર. તો આ પ્રમાણે અહીં પણ તમે આવી રીતે કરશો. અહીંયા સેંગ છે તો અહીં તમે શું લેશો? શી ડીડ નોટ સિંગ ધ વેલકમ સોંગ. બરોબર. તો નકાર બનાવવા માટે આપણે શું વાપરીએ છીએ? ડીડ નોટ નો ઉપયોગ કરીએ છીએ. ડીડ નોટ પછી ક્રિયાપદનું કયું રૂપ લેશું? મૂળ રૂપ લેશો. ઓકે. સો સ્ટુડન્ટ્સ, ધ રિમેનિંગ સેન્ટેન્સીસ વિલ હેવ બીન ડન બાય યોર સેલ્ફ્સ. બરોબર. તમારે જાતે કરવાના રહેશે. આ પણ તમે ચોપડીમાં જ લખી શકો છો. જો તમને એમ લાગે કે મારા વાક્ય ચોપડીમાં બરોબર નથી આવતા અથવા સમાતા નથી, દેન યુ કેન રાઇટ ઇન યોર નોટબુક ટુ. ઓકે. નેક્સ્ટ બી, વર્ક ઇન પેર. Ask your partner these questions and complete the table given below. હવે અહીં તમે જો રિસ્પોન્સીસ તમારે યસ કે નો માં આપવાના છે. થોડા અહીં તમને કીવર્ડ આપેલા છે તમારે પ્રશ્ન બનાવવા માટે,
थोड़ा शब्दों लेवा पड़शे त्रिविधनो उपयोग करवो पड़शे क्रियापद नहीं तो क्रियापद वापरवो पड़शे अन्य शब्दों पर क्या मेळवा पड़शे दाखला तरीके आज डिड यू हवे तमे लेजो डिड यू ब्रश योर टीथ यस्टरडे हवे आपणे आ वाक्य लखीए डिड यू ब्रश योर टीथ यस्टरडे के लास्ट नाइट अमे एम लई शको छो શું લીધું કરતા લીધું યુ એટલે શું લીધું ડીડ યુ બ્રશ યોર ટીથ યસ્ટરડે જો બ્રશ નું રૂપ છે હવે જો તમે બ્રશ કર્યું છે તો તમે શું લખશો યસ આપણે જનરલી બધા બ્રશ કરીએ છીએ એટલે એમાં નો લખવાનું કાંઈ હોય નહીં શું આપશે યસ બીજો વાક્ય છે ડીડ યુ ગો ટુ સ્કૂલ યસ્ટરડે ગઈકાલે તમે સ્કૂલે ગયા હતા હવે આજની પરિસ્થિતિમાં તમે શું વાપરશો નો પરંતુ જનરલી આપણે સ્ટુડન્ટ તરીકે શાળાએ જતા જોઈએ છે એટલે આપણે શું આવે છે યસ બટ નાવ ડેઝ યુ આર નોટ કમિંગ ટુ સ્કૂલ સો યુ કેન રાઇટ નો ઓકે ઇટ ડિપેન્ડ્સ ઓન યુ અહીં પણ શું લેશો ડીડ યુ હેલ્પ ઇન ધ કિચન બરોબર ડીડ યુ હેલ્પ ઇન ધ કિચન યસ્ટરડે હવે તમે ગઈકાલે રસોડામાં મદદ કરી ઓકે ડીડ યુ હેલ્પ યોર મધર તમે અહીં બીજું શબ્દ લઈ શકો છો Did you help your mother? कौने तो यह एडवर्ब कर सको कोई वर्ड एड कर सको जो Did you help your mother in the kitchen yesterday? तो जो तुम करी छे तो यस में करो नहीं करी छे तो नो में करो आप तुम चौपड़ी में एक्सरसाइज कर सको ओके हवे आवी रीते तुम जो एना पछीनी एक एक्सरसाइज एमां आपेली छे आमां ज Now frame similar questions based on the activities mentioned above and write the answer that your partner gave. You can add more questions by asking questions on તમે શેના પર પ્રશ્ન પૂછી શકો છો બ્રેકફાસ્ટને લઈને પ્રેયરને લઈને ક્રિકેટ રમવાને લઈને કબડ્ડી કે અન્ય કોઈ ગેમ સમાચાર પત્ર વાંચવાને લઈને બરાબર આવા તમે પ્રશ્નો બનાવી શકો છો હવે પ્રશ્ન બનાવો અને જવાબ આપો બરોબર કે બ્રેકફાસ્ટ છે પ્રેયર છે ક્રિકેટ રમ્યા કે કબડ્ડી રમ્યા કોઈ ગેમ અને સમાચાર પત્ર મિત્રની ઘરની મુલાકાત લીધી કે નહીં આવા પ્રશ્નો હવે તમે એને પ્રશ્ન પૂછો છો ડીડ યુ હેવ બ્રેકફાસ્ટ યસ્ટરડે શબ્દ વાપરી શકો છો અહીંયા તમે બ્રેકફાસ્ટ જનરલી કરો છો એટલે શું લખશો યસ આઈ હેડ ઇટ આ મેં લીધું હતું હેવ છે શું કર્યું હેડ બ્રેકફાસ્ટ માટે આપણે સર્વનામ શું વાપર્યું ઇટ યસ આઈ હેડ ઇટ ઓકે આ પ્રિયર તો તમે એમ લઈશું ડીડ યુ સે પ્રિયર યસ્ટરડે મોર્નિંગ તો તમે જનરલી આપણે કરતા કહીએ છીએ યસ આઈ ડી સોરી આઈ સે ઇટ સે નો ભૂતકાળ શું કરશું સે પણ ટૂંકમાં યસ આઈ ડીડ એટલું પણ તમે બોલી શકો છો પણ અહીં આપણે સે નું ભૂતકાળ શું કર્યું સે પ્રેક્ટિસ માટે બહુ મહત્વનું છે ગાઈસ તમે ક્રિકેટ ડીડ યુ પ્લે ક્રિકેટ યસ્ટરડે માનો કે યસ્ટરડે શબ્દ એવું તો લઈ શકાય છે હવે તમે નથી રમ્યા તો શું લેશો નો આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ અને જો રમ્યા છો તો તમે શું લેશો યસ આઈ પ્લેડ ક્રિકેટ નો માં હોય તો શું લેશો નો આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ બરોબર તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમે આઠ તમને અહીં ઓપ્શન આપેલા છે આઠ પ્રશ્ન બનાવો અને એના જવાબ સામે જ લખો આ પણ ચોપડીમાં લખશો નોટબુકમાં લખવાની જરૂર નથી ઓકે આજે આપણે અહીં સુધી જ કરીએ છીએ અને હવે પછીના વિડીયોમાં આપણે લેંગ્વેજ છ થી કરી અને બાકીની જે આપેલી છે છ સાત આઠ અને નવ આ આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું થેન્ક યુ વેરી મચ